राजकोट चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख वीपी वैष्णवे जणाव्यु हतुं के राजकोट मां एक पण फ्लाइट न मळता पत्र लखवामां आव्यो छे। जो 1 जून पहला फ्लाइट शुरू करवामां नहीं आवे तो कांदी चिंधिया मार्गे आंदोलन करीशुं तेवी चीमकी उच्चारी छे। ફ્લાઇટો શરૂ કરવાની માંગણી છે અને સાથે સાથે ટ્રેન સેવા પણ ફરીથી બહાલ થાય એવી માંગણી છે, શું આખી માંગણી છે, કઈ રીતે પત્ર લખ્યો છે? હું વીપી વૈષ્ણવ, પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ખાસ કરીને જે 25 તારીખે આપણા ઉડ્ડયન મંત્રીશ્રીએ ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ કરવાની જે પરવાનગી આપી, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનો પાટનગર હોવા છતાં રાજકોટને એક પણ ફ્લાઇટ ફાળવવામાં નથી આવી, જેના અનુસંધાને અમે આપણા ઉડ્ડયન મંત્રીશ્રીને એક લેટર દ્વારા જાણ કરેલ છે અને અમારી માંગણી મુકેલ છે। આ લેટરની નકલ અમે આદરણીય મોદી સાહેબને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ મોકલેલ છે, સાથોસાથ અમારા એમપીજી સાથે પણ રજૂઆત કરેલ છે। રેલવેની વાત કરીએ તો રેલવેની અંદર પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમામ રેલવે અમદાવાદ સુધી આવે અને રાજકોટ સુધીની એક પણ રેલવેની કનેક્ટિવિટી ન હોય અને અમદાવાદ હોટસ્પોટ વિસ્તારની અંદર આવેલો હોય અને સૌથી વધારે કોરોનાગ્રસ્ત વિસ્તાર હોય, અહીંના પેસેન્જરો અમદાવાદ જતા બી છે અને અમદાવાદથી રાજકોટ આવતા બી છે, તો આવનારા દિવસોમાં અમારી રાજકોટની સુધીની રેલવેની કનેક્ટિવિટી ફાળવવામાં આવે। સાથોસાથ ફ્લાઇટની જયારે વાત કરીએ છીએ ત્યારે રાજકોટ મુંબઈ અને રાજકોટ દિલ્હીની જે 6 ફ્લાઇટ ચાલુ હતી એ ફરીથી ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર માગણી ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપસિંહ પુરી સાહેબને કરેલ છે। ખાસ કરીને 1 જૂન પછી જો ફ્લાઇટ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ વાત કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષના લોકડાઉન પીરિયડથી રાજકોટનો નાનો ઉદ્યોગકાર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી શક્યો છે અને આવનારા દિવસોમાં આ સહનશક્તિ હવે પૂરી થયેલી છે, તો વિના સંકોચે ધંધાની હરોળને મજબૂત કરવા માટે રાજકોટથી મુંબઈ અને રાજકોટથી દિલ્હી આ ઉડ્ડયન સેવા ચોક્કસ કરવામાં આવે। જો આ 1 તારીખ સુધીમાં નહીં કરવામાં આવે તો 100% રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આવનારા દિવસોમાં 1 તારીખ પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે। કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે વિમાની સેવા નથી તો? વિમાની સેવા ન હોવાને કારણે ન ભરપાઈ થઈ શકે એવું મોટા ભાગનું નુકસાન થયેલું છે। મેડિકલી સેવાનો પણ અભાવ જણાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં અત્યાર સુધી જે કાંઈ ઉદ્યોગકારોએ સહન કર્યું છે એની અંદર વધુમાં વધુ નુકસાન થયું હોય તો અત્યારના પીરિયડમાં થઈ રહ્યું છે।